સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. આતંકવાદની આગમાં સળગતા કાશ્મીરના શ્રીનગર ખાતેના લાલ ચોકમાં વટકે સાથે તિરંગો લહેરાવી ચૂકેલા પ્રખર રાષ્ટ્રવાદી શશીકાંતભાઈ પંડ્યાને પ્રતિનિધિ તરીકે ચૂંટાવા ડીસા મત વિસ્તારના મતદારો ઉત્સુક. ડીસાના હિન્દુ યુવા સંગઠને પણ શશીકાંતભાઈ પંડ્યાને આપ્યું ખુલ્લું સમર્થન. એચડીએફસી બેંકની ધાનેરા શાખા દ્વારા યોજાયેલ રક્તદાન શિબિરને નોંધપાત્ર સફળતા. બેંકના અધિકારીઓ કર્મચારીઓ તેમજ ગ્રાહકોએ 50 બોટલ રક્તનું કર્યું દાન. અરબી સમુદ્રમાં સર્જાયેલું ઓખી વાવાઝોડું સમુદ્રમાં જ વિખેરાઈ જતા ગુજરાત પરનો ખતરો ટળ્યો. જોકે સતત 2 દિવસ સુધી વરસાદી માહોલ જારી રહેતા રવિ પાકોને નુકસાન થવાની ભીતિથી ખેડૂત આલમ ચિંતિત. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાતમાં આ વખતની વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો પ્રતિદિન વધુ તેજ થઈ રહ્યો છે. બનાસકાંઠાની 9 બેઠક પર ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષના ઉમેદવારો પોતાની જીત માટે એડીથી ચોટી સુધીનું જોર લગાવી રહ્યા છે. है प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुंग हार दो आन वान शान या की जान का हो दान आज एक धनुष के बाण पे उतार दो. બનાસકાંઠાની 9 પૈકીની 3 બેઠકો હાલ ભાજપ પાસે, જ્યારે 6 બેઠકો પર કોંગ્રેસનો કબજો છે. જો કે આ વખતે તમામ બેઠકો પર ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યારે ગત 2012ની વિધાનસભા ચૂંટણીમાં જિલ્લાની 9 વિધાનસભા બેઠકો પર કયા પક્ષના ઉમેદવારને કેટલા મત મળ્યા હતા તેમજ કેટલા મતની સરસાઈથી વિજેતા ઉમેદવારે જીત મેળવી હતી તેની આંકડાકીય વિગતો જાણવી પણ એટલી જ રસપ્રદ બની રહી છે. ગત વિધાનસભા ચૂંટણીના પરિણામોની વિગત અત્રે પ્રસ્તુત છે. 2017ની વિધાનસભાની ચૂંટણીને લઈને બનાસકાંઠાની 9 વિધાનસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારો પોતાની જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ગત 2012ની વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લાની 9 વિધાનસભા બેઠક પર કયા પક્ષના ઉમેદવારને કેટલા મત મળ્યા હતા તેમજ કેટલા મતના તફાવતથી જીત મેળવી હતી તેના ઉપર નજર નાખીએ તો વાવ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર શંકરભાઈ ચૌધરીને 72,640 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 60,729 મત મળ્યા હતા. આમ વાવ બેઠક પર 15,911 મતોની લીડથી ભાજપની જીત થઈ હતી. ફરી 2017ની વિધાનસભાની વાવની બેઠક પર બંને ઉમેદવારો મેદાનમાં છે. થરાદ વિધાનસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલને કુલ 68,570 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર માવજીભાઈ પટેલને 65,044 મત મળ્યા હતા. આમ થરાદ બેઠક પર 3,473 મતોની સામાન્ય લીડથી ભાજપની જીત થઈ હતી. આ વખતે માવજીભાઈ પટેલને કોંગ્રેસે ટિકિટ ના આપતા અપક્ષમાં ચૂંટણી લડી રહ્યા છે. થરાદ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાખીઓ જંગ જામ્યો છે. ધાનેરા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જ્યોતાભાઈ પટેલને 87,460 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર વસંતભાઈ પુરોહિતને કુલ
57,169 મત મળ્યા હતા. આમ ધાનેરા બેઠક પર 30,471 મતોની લીડથી કોંગ્રેસની જીત થઈ હતી. આ વખતે ધાનેરા બેઠક પર ભાજપ કોંગ્રેસ બંને પક્ષે નવા ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે. દાતા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ ખરાડીને 73,751 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર ગમનભાઈ ખરાડીને 46,761 મત મળ્યા હતા. આમ દાતા બેઠક પર 26,990 મતોની લીડથી કોંગ્રેસની જીત થઈ હતી. દાતા બેઠકમાં કોંગ્રેસે પોતાના ઉમેદવારને ફરી રિપીટ કર્યા છે આ વખતે, જ્યારે ભાજપે નવા ચહેરાને તક આપી છે. વડગામ વિધાનસભાની બેઠકની વાત કરીએ તો વડગામ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મણીલાલ વાઘેલાને 90,375 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર ફકીરભાઈ વાઘેલાને 68,536 મત મળ્યા હતા. આમ વડગામ બેઠક પર 21,839 મતોની લીડથી કોંગ્રેસની જીત થઈ હતી. આ વખતે વડગામ બેઠક ચૂંટણી પહેલાં કોંગ્રેસ મુક્ત બેઠક થઈ ગઈ છે. બે અપક્ષ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જામી છે. પાલનપુર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મહેશ પટેલને 75,097 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર ગોવિંદભાઈ પ્રજાપતિને 79,813 મત મળ્યા હતા. આમ પાલનપુર બેઠક પર 5,284 મતોથી કોંગ્રેસની જીત થઈ હતી. પાલનપુર બેઠક પર ભાજપે નવા ચહેરાને તક આપી છે, ત્યારે કોંગ્રેસે આ વખતે ફરી તેમના ઉમેદવારને રિપીટ કર્યા છે. ડીસા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર લીલાધરભાઈ વાઘેલાને 66,294 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રકુમાર જોશીને 48,588 મત મળ્યા હતા. આમ ડીસા બેઠક પર 17,706 મતોની લીડથી ભાજપની જીત થઈ હતી. જો કે 2014માં પાટણ લોકસભા બેઠક પર લીલાધર વાઘેલાની જીત થયા પછી ફરી ડીસા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના ઉમેદવાર ગુવાભાઈ દેસાઈને કુલ 73,962 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર લેપજીભાઈ ઠાકોરને 63,568 મત મળ્યા હતા. આ ડીસા બેઠક ભાજપ પાસેથી કબજે કરી કોંગ્રેસે 10,394 મતોથી જીત મેળવી હતી. આ વખતે ડીસા બેઠક પર ભાજપે નવા ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે, તો કોંગ્રેસે ફરી ગોવાભાઈ દેસાઈને રિપીટ કર્યા છે. દિયોદર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર કેશાજી ચૌહાણને 76,265 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગોવાભાઈ રબારીને 55,456 મત મળ્યા હતા. આમ દિયોદર બેઠક પર 20,809 મતોની લીડથી ભાજપની જીત થઈ હતી. દિયોદર બેઠક પર પણ ભાજપે કેશાજી ચૌહાણને ફરી રિપીટ કર્યા છે, ત્યારે કોંગ્રેસે નવા ચહેરાને તક આપી છે. કાંકરેજ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર દારસીભાઈ ખાનપુરાને 73,900 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર કીર્તિસિંહ વાઘેલાને 73,300 મત મળ્યા હતા. આમ કાંકરેજ બેઠક પર 600 મતોની પાતળી સરસાઈથી કોંગ્રેસની જીત થઈ હતી. કાંકરેજ બેઠક પર આ વખતે ફરી ભાજપના ઉમેદવાર કીર્તિસિંહ વાઘેલાને રિપીટ કર્યા છે, ત્યારે કોંગ્રેસે નવા ચહેરાને તક આપી છે. હાલમાં ભાજપ પાસે 3 બેઠક છે અને કોંગ્રેસ પાસે 6 બેઠક છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે 2017માં જિલ્લાની 9 વિધાનસભા બેઠક પર કોનું પરિવર્તન થાય છે અને કોનું પુનરાવર્તન થાય છે. વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. બનાસકાંઠામાં આ વખતે દરેક વિધાનસભા બેઠકો પર પ્રતિષ્ઠાનો જંગ જામ્યો છે, ત્યારે પાલનપુર બેઠક પર ભાજપના ઉમેદવાર લાલજીભાઈ પ્રજાપતિને જનતા દ્વારા સ્વયંભૂ પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. આજના ચૂંટણી પ્રચાર પ્રવાસમાં ઉમેદવાર લાલજીભાઈ પ્રજાપતિએ પાલનપુર તાલુકાના સદરપુર, કરજોડા, લક્ષ્મણપુરા સહિત અન્ય ગામોનો પ્રવાસ ખેડી લોકસંપર્ક કર્યો હતો. દરેક ગામમાં ભાજપના ઉમેદવાર લાલજીભાઈ પ્રજાપતિને આવકારવા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દરેક ગામના આગેવાનોએ લાલજીભાઈ પ્રજાપતિનું ફૂલહારથી ભવ્ય સ્વાગત કર્યું હતું. આ વખતે પાલનપુર મત વિસ્તારમાં ગ્રામ્ય કક્ષાએ પણ ભાજપ તરફી જુવાળ જોવા મળી રહ્યો છે. 5 વર્ષ સુધી પાલનપુર બેઠક પર કોંગ્રેસનું શાસન રહ્યું છે, ત્યારે આ વખતે પાલનપુર બેઠક પર સત્તા હાંસલ કરવા માટે
ભાજપના અગ્રણીઓ તેમજ કાર્યકરોથી માંડી આગેવાનો પણ પ્રચારના કામે લાગી રહ્યા છે. દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંતભાઈ ભટોળે પણ બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં આ વખતે પાલનપુર બેઠક પર ભાજપના ઉમેદવાર લાલજીભાઈ પ્રજાપતિને જીતાડી કમળ ક્રાંતિ સર્જવા હાકલ કરી હતી. ખૂબ આનંદ અને ઉત્સાહની વાત છે કે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે આ ગુજરાત માટે કરેલા કામો અને દેશની અંદર જે સેવા આપી રહ્યા છે એનું પરિણામ અમને દરેક ગામની અંદર દેખાઈ રહ્યું છે. આજે કોઈ પણ સમાજના વ્યક્તિ હોય એ ખૂબ ઉમળકાભેર ઉત્સાહભેર ગામની અંદર સ્વાગત કરે છે અને બધા જ ગામના બધા જ લોકો ભેગા થઈ અને એક જ વાત કરે છે કે આ વખતે તો અમારે ભાજપ જ જોઈએ અને અમે બધા જ એક થઈ નેક થઈ અને ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર વોટ આપશું અપાવશું. મને લાગે છે કે લાલજીભાઈના જે કર્મઠ કાર્યકર્તા હતા અને જે પાર્ટીએ જે પસંદગી કરી છે એનાથી એવું ચોક્કસ કહી શકાય કે આ પાલનપુર વિધાનસભાની સીટ આ વખતે જંગી બહુમતીથી ભાજપ જીતશે એવો બધા જ આ અમારી સાથે જે પણ વડીલો છે એમનો ઉત્સાહ જોઈને લાગે છે. છેલ્લા કેટલાક દિવસોથી અવિરતપણે ગ્રામ્ય વિસ્તારોનો ચૂંટણી પ્રવાસ ખેડી રહેલા ભાજપના ઉમેદવાર લાલજીભાઈ પ્રજાપતિએ આજના ચૂંટણી પ્રચાર પ્રવાસમાં પાલનપુર શહેરના કોલેજ કમ્પાઉન્ડ, મોદીનગર સહિતના વિસ્તારોમાં સઘન લોકસંપર્ક કરી ચૂંટણી પ્રચાર કર્યો હતો. ગ્રામીણ વિસ્તારો સાથે શહેરી વિસ્તારમાં પણ ભાજપના ઉમેદવાર લાલજીભાઈ પ્રજાપતિને આવકારવા સ્થાનિક રહેવાસી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારના આગેવાનો અને લઘુમતી સમાજના વડીલોએ પણ ભાજપના ઉમેદવાર લાલજીભાઈ પ્રજાપતિનું ફૂલહારથી ભવ્ય સ્વાગત કર્યું હતું. આ વખતે પણ પાલનપુર વિધાનસભા મત વિસ્તારમાં ભાજપ તરફી જુવાળ જોવા મળી રહ્યો છે, જેથી પાલનપુર વિધાનસભા બેઠક પર પરિવર્તનકારી પરિણામની મજબૂત શક્યતા જોવા મળી રહી છે. આજના પ્રચાર કાર્યક્રમમાં લાલજીભાઈ પ્રજાપતિ સાથે ગોપાલક વિકાસ નિગમના પૂર્વ ચેરમેન સંજયભાઈ રબારી, સ્થાનિક કોર્પોરેટર જયંતિભાઈ પઢિયાર, સ્થાનિક આગેવાન રમણભાઈ, પ્રશાંતભાઈ, હિમાંશુભાઈ સહિત અન્ય અગ્રણીઓ પણ જોડાયા હતા અને લોકોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાલજીભાઈ પ્રજાપતિને જીતાડવાનો વિશ્વાસ આપ્યો હતો. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આ વખતે દરેક બેઠક ઉપર કશ્મકશ ભર્યો જંગ જામ્યો છે, પરંતુ બનાસકાંઠાની કાંકરેજ બેઠક ઉપર આ વખતે ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. વિધાનસભા ચૂંટણી માટે હાલ બંને પક્ષના ઉમેદવાર અને કાર્યકરો ડોર ટુ ડોર પ્રચાર ઝુંબેશ ચલાવી રહ્યા છે. કાંકરેજ બેઠક ઉપર ભાજપ પક્ષે કીર્તિસિંહ વાઘેલાને આ વખતે ફરી મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસ પક્ષે ડીડી ઝાલેરા જેવા નવા નિશાળિયાની પસંદગી કરી છે. કાંકરેજ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે, પરંતુ આ વખતે કાંકરેજ બેઠક ઉપર ભાજપે જીત માટે એડીથી ચોટી સુધીનું જો લગાવી દીધું છે, જેથી કોંગ્રેસ માટે આ ગઢ સાચવવો ખૂબ મુશ્કેલ બની ગયો છે. કાંકરેજ બેઠકના ઉમેદવાર કીર્તિસિંહ વાઘેલાને ગામડે ગામડે મળી રહેલા આવકાર અને મજબૂત સમર્થનને જોતા કોંગ્રેસની ઊંઘ હરામ થઈ ગઈ છે. કાંકરેજ તાલુકાના રાજપુર ગામે તાજેતરમાં જ યોજાયેલી ભાજપની જાહેર સભામાં ગામ લોકોએ ભાજપના ઉમેદવાર કીર્તિસિંહ વાઘેલાનું ભવ્ય સ્વાગત કરી તેમને આવકાર્યા હતા. આ જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ભાજપને મજબૂત સમર્થન વ્યક્ત કર્યું હતું. આ સભાને સંબોધતા ભાજપના ઉમેદવાર કીર્તિસિંહ વાઘેલાએ મતદાનના દિવસે દરેક લોકોને 100% મતદાન કરવાની અપીલ કરી હતી. વિકાસ હરગોવનભાઈ શિરવાડિયાએ પણ વર્તમાન ભાજપ સરકારે કરેલા વિકાસ કામો પર પ્રકાશ પાડી
ભાજપ પક્ષમાંથી કીર્તિસિંહ વાઘેલાને પુનઃ રિપીટ કર્યા છે. ત્યારે આ વખતે કીર્તિસિંહ વાઘેલાને જંગ લીડમાંથી જીતાડવા દરેક મિત્રોને ખભેથી ખભો મિલાવી કામે લાગી જવા હાકલ કરી હતી. હું એ કહેવા માંગુ છું કે ગઈ વખતે જે થોડા વોટ માટે કરીને કીર્તિસિંહજી હાર્યા હતા, આ વખતે ઇતર સમાજનો પણ એમને એવું છે અમને બધાને કે આ સભ્ય સમાજને ટિકિટ નથી મળી, આ ઇતર સમાજને મળી છે. અને બમણા જોશથી લોકો ગઈ વખતે જે રહી ના જાય એના માટે કરીને કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડી રહ્યા છે અને ખૂબ અમને ઉત્સાહ અને પ્રોત્સાહન મળી રહ્યું છે. અને 100% આ ભારતીય જનતા પાર્ટી જીતશે આમાં અને વધુ લેખથી જીતશે. બનાસકાંઠામાં લગભગ સૌથી વધારે મતથી આ અમારી કાંકરી સીટ જીતા. કાંકરી તાલુકામાં આપનું પણ એક મજબૂત પ્રભુત્વ છે, શું કહેવા માંગુ છો યુવાનો વિશે? યુવાનોને મારા માટે એટલા બધી લાગણી છે કે મારી એક જ ઇમેજ છે આખા બનાસકાંઠાના યુવાનોના દિલમાં કે શિરવાડિયા બોલ્યા પછી બીજું બોલતા નથી, જ્યાં બેસે તો દગો કરતા નથી. એટલા માટે કે એમને વિશ્વાસ છે અને મને દરેક જગ્યાએ યુવાનો વધાવી લેશે અને મદદ કરે, સાહેબ બોલે છે, ફરે છે, કરશે, એ વિશ્વાસ ઉપર અત્યારે અમે બધા ચાલી રહ્યા છીએ. હવે સમય છે વિરામનો, વિરામ બાદ જોઈશું. આતંકવાદની આગમાં સળગતા કાશ્મીરના શ્રીનગર ખાતેના લાલ ચોકમાં વટકે સાથ તિરંગો લહેરાવી ચૂકેલા પ્રખર રાષ્ટ્રવાદી શશિકાંતભાઈ પંડ્યાને પ્રતિનિધિ તરીકે ચૂંટાવવા ડીસા મત વિસ્તારના મતદારો ઉત્સુક. ડીસાના હિન્દુ યુવા સંગઠને પણ શશિકાંતભાઈ પંડ્યાને આપ્યું ખુલ્લું સમર્થન. HDFC બેંકની ધનેરા શાખા દ્વારા યોજાયેલ રક્તદાન શિબિરને નોંધપાત્ર સફળતા. બેંકના અધિકારીઓ કર્મચારીઓ તેમજ ગ્રાહકોએ 50 બોટલ રક્તનું કર્યું દાન. અરબી સમુદ્રમાં સર્જાયેલો ઓખી વાવાઝોડું સમુદ્રમાં જ વિખેરાઈ જતા ગુજરાત પરનો ખતરો ટળ્યો. જોકે સતત 2 દિવસ સુધી વરસાદી માહોલ જારી રહેતા રવિ પાકોને નુકસાન થવાની ભીતીથી ખેડૂત આલમ ચિંતિત. તો જો તરફ બીકે ન્યૂઝ ચેનલ. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ. લડવી નદી પાસે ડીસા હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હિના જ્વેલર્સ. જ્વેલર્સ 916 સોના તેમજ ચાંદીના દાગીના તૈયાર તેમજ ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. પ્રોપરાઇટર ચોકસી ઓખાજી ખેમાજી, જૂની શાક માર્કેટ, લેખરાજ 4 રસ્તા, ડીસા. લગ્ન પ્રસંગને લગતી પાર્ટી વેર સાડી, પાનેતર તથા ચણિયા ચોળીનું વિશાળ કલેક્શન. શારદા સાડી શોરૂમ એન્ડ સ્પેશિયલ દુલ્હન કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, આ વખતે વિધાનસભા ચૂંટણીમાં બનાસકાંઠાની ડીસા બેઠક પર સૌની મીટ મંડાઈ છે. કોંગ્રેસે ડીસા બેઠક પર વર્તમાન ધારાસભ્યને જ રિપીટ કર્યા છે, જ્યારે ભાજપે આ વખતે ડીસામાં ફરી કમળ ખીલવવાના મજબૂત ઇરાદા સાથે હિન્દુત્વના પ્રખર સમર્થક તરીકે જાણીતા બ્રહ્મ સમાજના શશિકાંતભાઈ પંડ્યા પર પસંદગીનો કલશ ઢોળી ચૂંટણી પૂર્વે જ અડધી બાજી જીતી લીધી છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે વર્ષોથી ખૂબ ઘનિષ્ઠ રીતે સંકળાયેલા શશિકાંતભાઈ પંડ્યાને માત્ર ડીસા શહેર જ નહીં સમગ્ર બનાસકાંઠા જિલ્લો એક પ્રખર રાષ્ટ્રવાદી અગ્રણી તરીકે ઓળખે છે. એક સમયે કાશ્મીર આતંકવાદની આગમાં સળગતું હતું અને ત્રાસવાદી હુમલાના ભયથી લોકો કાશ્મીરમાં પર્યટનની મજા માણવાનું પણ ભૂલી ગયા હતા. એવા સમયે શશિકાંતભાઈ પંડ્યાએ કોઈ પણ જાતની સુરક્ષા વગર જીવના જોખમે કાશ્મીરની રાજધાની શ્રીનગર પહોંચી જઈ શ્રીનગરના કુખ્યાત લાલ ચોકમાં વટકે સાથ ભારતની આન બાન અને શાન સમો તિરંગો લહેરાવી પોતાની દેશદાઝી પ્રતીતિ કરાવવા સાથે આતંકવાદીઓને પણ સણસડતો જવાબ આપ્યો હતો. આવું રાષ્ટ્રહિતનું સાહસિક કામ કરી સૌની નજરમાં આવેલા શશિકાંતભાઈ પંડ્યાના આવા શૌર્યને દેશવાસીઓએ પણ બિરદાવ્યા હતા. ત્યારે ડીસા મત વિસ્તારના જનસેવક તરીકે આવા રાષ્ટ્રવાદી અગ્રણીની પસંદગી કરવાનો મોકો મળે તે પણ ડીસા મત વિસ્તાર માટે અહોભાગ્યની વાત બની રહી છે. ડીસા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઉતરેલા શશિકાંતભાઈ પંડ્યા માટે જનસમર્થન મેળવવા હાલ ભાજપના તમામ અગ્રણીઓ, કાર્યકરો, શુભેચ્છકો અને સમર્થકોની મોટી ફોજ રાત દિવસ પરસેવો પાડી રહી છે અને ગામે ગામ શશિકાંતભાઈ પંડ્યાને સ્વયંભૂ રીતે જ પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે. એ જોતા આ વખતે ડીસા બેઠક પર કમળ ક્રાંતિને કોઈ તાકાત રોકી શકે એમ નથી. ડીસા શહેર અને ગ્રામ્ય વિસ્તારના મતદારો પણ તેમના પ્રતિનિધિ તરીકે આ વખતે ભાજપના ઉમેદવાર શશિકાંતભાઈ પંડ્યાને જ ગુજરાત વિધાનસભા મોકલવા ખૂબ અધીરા જણાઈ રહ્યા છે અને સમગ્ર ડીસા મત વિસ્તારમાં સર્જાયેલ કેસરિયા માહોલને જોતા ડીસા બેઠક પર આ વખતે કમળ ક્રાંતિ નિશ્ચિત જણાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં કાર્યરત પ્રખર હિન્દુવાદી કાર્યકરોના સંગઠન એવા હિન્દુ યુવા સંગઠનના કાર્યકરો અને હોદ્દેદારોએ ડીસા બેઠકના ભાજપના ઉમેદવાર શશિકાંતભાઈ પંડ્યાને ખુલ્લું સમર્થન આપી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના કમળને ચૂંટી ગાંધીનગર મોકલવાની કવાયત હાથ ધરી છે. હાલ ડીસા મત વિસ્તારમાં ભાજપના ઉમેદવાર શશિકાંતભાઈ પંડ્યાને ઠેર ઠેર તમામ સમાજો દ્વારા ભારે સમર્થન મળી રહ્યું છે અને ભાજપના તમામ કાર્યકરો તેમજ યુવા મોરચો અને મહિલા મોરચાની ટીમ પણ આક્રમક પ્રચાર ઝુંબેશ ચલાવી રહી છે. ત્યારે હિન્દુ યુવા સંગઠનના 500 વધુ કાર્યકરો પણ ભાજપના ઉમેદવારને સમર્થન આપી પ્રચાર ઝુંબેશમાં જોતરાઈ જતા ભાજપની સ્થિતિ વધુ મજબૂત બની ગઈ છે. હિન્દુ યુવા સંગઠનના હોદ્દેદારો પૈકી પ્રમુખ મનોજભાઈ ઠાકોર, ઉપપ્રમુખ નીતિનભાઈ સોની તેમજ સંગઠન સલાહકાર જીતુભાઈ ગોસ્વામી, જીતુભાઈ ઠાકોર, મનોજભાઈ ઠાકોર સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં હાજર રહી ભાજપની તરફેણમાં ભારે મતદાન કરવા માટે કામે લાગી જવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. બનાસકાંઠાના થરાદ મત વિસ્તારમાં જામેલા ત્રિપાખિયા જંગમાં પણ ઉમેદવારોની પ્રચાર ઝુંબેશ વેગ પકડી રહી છે અને ઉમેદવારો પણ જનસમર્થન કેળવવા તનતોડ પ્રયાસો કરી રહ્યા છે. થરાદ બેઠકના ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલ ગ્રામ વિસ્તારોમાં આક્રમક પ્રચાર ઝુંબેશ ચલાવી રહ્યા છે. આજે થરાદ મત વિસ્તારના ડુવા અને કિયાલ ગામે પરબતભાઈ પટેલના સમર્થનમાં યોજાયેલી ગ્રામસભાઓમાં લોકોએ પરબતભાઈ પટેલનું સ્વાગત કરી તેમને સમર્થન આપવાની ખાતરી આપી હતી. થરાદ બેઠકના ભાજપના ઉમેદવારને તો આગોતરા પ્રચારની પૂરતી તક મળી હતી, પરંતુ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ડીડી રાજપૂતના નામની છેક છેલ્લી ઘડીએ જાહેરાત થયેલ હોય તેમને પ્રચાર માટે ખૂબ ઓછો સમય મળ્યો છે. છતાં થરાદ મત વિસ્તારમાં સેવાભાવી અગ્રણી તરીકે નામના ધરાવતા ડામરાજી રાજપૂતને મતદારો સ્વયંભૂ રીતે આવકારી સમર્થન આપી રહ્યા છે. થરાદ તાલુકાના પીલુડા ગામે લોકસંપર્ક માટે પહોંચેલા ડીડી રાજપૂતને ગ્રામજનોએ ઉષ્માભેર આવકારી ચૂંટણીમાં તેમને મજબૂત સમર્થન આપવાની ખાતરી આપી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે વહીવટી તંત્ર પણ સજ્જ થઈ ગયું છે અને ચૂંટણી કામગીરી માટે નિમાયેલા કર્મચારીઓને તાલીમ આપી મતદાન માટે સજ્જ કરાઈ રહ્યા છે. ધાનેરા વિધાનસભા બેઠકની ચૂંટણી માટે પણ ધાનેરા ખાતે વહીવટી તંત્ર સજ્જ થઈ રહ્યું છે. શરૂઆતના દિવસોમાં તાલીમ યોજ્યા બાદ મતદાનનો દિવસ નજીક આવતા ચૂંટણી કામગીરીમાં રોકાયેલા તમામ કર્મચારીઓને અલગ અલગ તબક્કામાં ફરીથી તાલીમ આપવામાં આવી રહી છે. આજે ધાનેરાની KR આંજણા કોલેજ ખાતે પહેલા તબક્કામાં 310 જેટલા પ્રિસાઇડિંગ ઓફિસરોને મતદાન પ્રક્રિયા સંદર્ભે પદ્ધતિસરની તાલીમ આપવામાં આવી હતી, જ્યારે બીજા તબક્કામાં 400 જેટલા પોલિંગ ઓફિસરોને ચૂંટણી સંદર્ભે ઝીણવટભર્યું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરમાં ધાનેરાના મામલતદાર ભગવાનભાઈ ખરાડી સહિત તજજ્ઞો દ્વારા જરૂરી માહિતી આપવામાં આવી હતી. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની બોલબાલા વચ્ચે આજે HDFC બેંકની ધાનેરા શાખા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતની જાણીતી HDFC બેંકની સમગ્ર ભારત દેશમાં કાર્યરત 5600 જેટલી શાખાઓ દ્વારા
દર વર્ષે ડિસેમ્બર માસમાં રક્તદાન કેમ્પ યોજી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. તદનુસાર આજે ધાનેરા ખાતે આવેલી HDFC બેંકની શાખા કચેરી ખાતે પણ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં બેંકના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત બેંક ગ્રાહકોએ પણ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં જરૂરિયાતમંદ લોકોના જીવ બચાવવા માટે 50 થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કરી આ શિબિરને સફળ બનાવી હતી. હવે ફરી સમાચાર વિરામનો વિરામ બાદ જોઈશું. અરબી સમુદ્રમાં સર્જાયેલો ઓખી વાવાઝોડું સમુદ્રમાં જ વિખેરાઈ જતા ગુજરાત પરનો ખતરો ટળ્યો. જોકે સતત 2 દિવસ સુધી વરસાદી માહોલ જારી રહેતા રવિ પાકોને નુકસાન થવાની ભીતિથી ખેડૂત આલમ ચિંતિત. તો જતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1000 થી લઈને 1000 ના ગુણાંકની રકમ થી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસ ના સરળ હપ્તા ભરીને મળશે 1 હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસ ના અંતે રૂપિયા 12000 ના 916 હોલમાર્ક સોના તથા ચાંદી ના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદી ની હોલમાર્ક જ્વેલરી નું વિશાળ કલેક્શન, નગર પાલિકા ની સામે બગીચા રોડ, ડીસા. જાગો ખેડૂત મિત્રો, જાગો. ઓછો ખર્ચ અને વધુ ફાયદા. વીકાસ્ટ નારણપુર ટ્રેડમાર્ક ની ઓરિજિનલ સિમેન્ટ કેસિંગ પાઇપ વાપરવાનો હંમેશા આગ્રહ રાખો અને વર્ષો સુધી પાણીના પ્રોબ્લેમ થી છુટકારો મેળવો. સંપૂર્ણ અદ્યતન મશીનરી અને ટેકનોલોજી થી તૈયાર થયેલ એક જ સરખી ક્વોલિટી ની સિમેન્ટ કેસિંગ પાઇપો, જેમાં સારી ક્વોલિટી ની ખિલાસરી થી તૈયાર થયેલ મજબૂત જાળી વાપરવામાં આવે છે. સ્પેશિયલ પ્રોસેસ થી વોશિંગ અને ગ્રેડિંગ કરેલ રેતી અને કપચી વાપરવામાં આવે છે. બધું જ મટીરિયલ્સ પ્રમાણસર વજન થી મિક્સિંગ કરવામાં આવે છે. એક જ સરખી મજબૂતાઈ માટે કોમ્પ્યુટરાઇઝ મશીન અને અનુભવી કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવે છે. અદ્યતન મશીન દ્વારા સંપૂર્ણ હેન્ડલિંગ કરવામાં આવે છે, જેથી પાઇપ ની ગુણવત્તા જળવાઈ રહે. સ્પેશિયલ મશીન થી લોડિંગ કરવામાં આવે છે. તો ખેડૂત મિત્રો, સારી ક્વોલિટીની 9, 10, 11 અને 12 ઇંચની ઓરિજિનલ સિમેન્ટ કેસિંગ પાઇપ માટે એકવાર જરૂરથી ફોન કરીને બોરવેલ બનાવો. અમારું સરનામું વીકાસ્ટ કોન્ક્રીટ પાઇપ ઇન્ડસ્ટ્રીઝ, નારણપર, કચ્છ. સંપર્ક પ્રવીણભાઈ 9825993449. જસરાજ રોયલ ફૂડ પ્રસ્તુત કરે છે જસરાજ કિચન કેટરર્સ. અમદાવાદ તથા ગુજરાતમાં 70 વર્ષથી ચાલતું જસરાજ ગ્રુપ, જેમાં નિષ્ણાંત રસોઈયા દ્વારા પંજાબી, ગુજરાતી, રાજસ્થાની, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન, મેક્સિકન, થાઈ, લેબાનીઝ અને ચાટ આઇટમની સુવિધા મળશે. સાથે ડિસ્કાઉન્ટર, ફરસાણ કાઉન્ટર, જ્યુસ કાઉન્ટર, મોકટેલ કાઉન્ટર, સ્વીટ કાઉન્ટર, મેન કોર્સ કાઉન્ટર, આઈસ્ક્રીમ કાઉન્ટર, પાન કાઉન્ટર તથા અવનવી ડિસ્પ્લે કાઉન્ટરની સુવિધાઓ મળશે. VIP સર્વિસ વેઇટરો, VIP PRO ગર્લ્સ, રશિયન ગર્લ્સ તથા વેલકમ ગર્લ્સની સુવિધા મળશે. તો આપના સૂપ તથા લગ્ન પ્રસંગે કેટરિંગ માટે અમારો સંપર્ક જરૂર કરો. પ્રોપરાઇટર ધ્રુવ બારોટ અને શ્યામજી રાજ પુરોહિત. અમારું સરનામું દુકાન નંબર 140, APMC માર્કેટયાર્ડ, પાટણ હાઈવે રોડ, ડીસા. મોબાઈલ નંબર 9792279353. જસરાજ ફૂડ એન્ડ કેટરર્સ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 2827-222-221. મોબાઈલ નંબર 9942-222-221. વિરામત પણ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં બનાસકાંઠાના થરાદથી સાંચો તરફ જતા હાઈવે રોડ પર આજે વધુ એક અકસ્માત સર્જાયો હતો. થરાદ નજીકના બુઢણપુર ગામ પાસે
આજે ટેન્કર અને ટ્રક અથડાઈ પડતા સર્જાયેલ અકસ્માતમાં 3 લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી. આ ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકોએ તુરંત ઘટનાસ્થળે દોડી જઈ ઇજાગ્રસ્તોને 108ની ટીમની મદદથી થરાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. અરબી સમુદ્રમાં ઉદભવેલો ઓખી ચક્રવાત ગુજરાત પર ત્રાટકવાની સંભાવનાના પગલે વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું હતું અને અગમચેતીના તમામ પગલાં પણ લેવાઈ ગયા હતા. જોકે સદભાગ્યે આ સમુદ્રી વાવાઝોડું સમુદ્રમાં જ વિખરાઈ જઈ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જતા ગુજરાત પરનો સંભવિત ખતરો ટળી ગયો છે, જેથી વહીવટીતંત્ર ઉપરાંત ખેડૂત આલમે પણ હાશકારો અનુભવ્યો છે. જોકે ઓખી ચક્રવાતના સંભવિત આગમન પૂર્વે જ છેલ્લા 2 દિવસથી બનાસકાંઠા સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં સર્જાયેલા વરસાદી માહોલના પગલે ખેતી પાકોને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતિત બની ગયા છે. આજે સતત બીજા દિવસે પણ બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જારી રહ્યું હતું. થરાદ અને ડીસા સહિત જિલ્લાના અન્ય વિસ્તારોમાં 2 દિવસથી વરસાદી છાંટા પડતા ખેડૂતો ચિંતાતુર બની ગયા છે. હવામાનના આવા આકસ્મિક બદલાવથી રવિ પાકોને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતો પર આફતના વાદળ ઉમટી આવ્યા છે. ખેડૂતોને પૂરથી મોટું નુકસાન થયા બાદ હવે આવા કુદરતી કહેરથી ખેડૂતો માટે પડતા ઉપર પાટું જેવો ઘાટઘડાયો હોય ખેડૂતોની હાલત ખૂબ કફોડી બની ગઈ છે. થરાદ પંથકના ખેડૂતોએ આજે તેમની વેદના બીકે ન્યૂઝ ચેનલના કેમેરા સામે વ્યક્ત કરી હતી. આપણા જીરાનું નુકસાન છે, રાયડાનું નુકસાન છે, ઘણોને વરસાડું અમારે તો કદું પાછું જ નથી. એટલે વરસાડુંમાં અમારે મોટામાં મોટો હતો નુકસાન, અને આમાં અમારે જીરામાં પાકમાં બધું એમાં નુકસાન છે. અમારે રાયડું છે, અમારે જીરું છે, અને વરસાડું નિષ્ફળ ગયું હાવ. એટલે નુકસાન અમારે ખૂબ છે. આથી 2 દિવસથી વરસાદ ચાલુ છે અને અમારે નુકસાન છે. આમાં જાજુ નુકસાન પડે છે. પાછો વરસાદ છે, વરસાદનું નુકસાન 2 દિવસે થરાદમાં 2 વરસ વરસાદ ચાલુ છે, અને અમારે જીરું છે, રાયડો છે, અને બધું અમારે બગાડ છે. વરસાડું નિષ્ફળ ગયું છે. ઘણું નુકસાન છે, 2 દિવસથી વરસાદ ચાલુ છે બરાબર. એમાં ઘણું નુકસાન છે, જીરામાં, રાયડામાં અને ઘણા પાકોમાં, ઘાસમાં, બધી વાતે ગુજરાતમાં તકલીફ જ છે. અને ચોમાસાની અંદર જે વળતર મળ્યું હતું એ હજી કોઈને પૂરું મળ્યું નથી. જ્યારે વરસાદ વધારે થયો તો નદી નાળા તૂટી ગયા, પાકમાં નુકસાન હતું. એમને કોઈને ખેડૂતોને હજી સુધી કંઈ મળ્યું નથી વળતર બરાબર. અને અત્યારે પણ વરસાદ ચાલુ છે અને ઘણું નુકસાન છે. હવે જોઈએ આજના ગંજબજારના ભાવ. ડીસા ગંજબજારમાં આજે એરંડાના ભાવ 873 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 680 થી 691, બાજરીના 245 થી 271, ગવાના 720 થી 726, અડદના 726, સરસવના 670 થી 705, મગફળીના ભાવ 700 થી 791, તેમજ કપાસના ભાવ 880 થી 909 રૂપિયા રહ્યા હતા. ડીસા ગંજબજારમાં આજે એરંડાની 100 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 78, બાજરીની 159, ગવાની 74, અડદની 95, સરસવની 7, મગફળીની 2890 બોરી, તેમજ કપાસની 85 મણની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદી ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે પણ નરમાશ જોવા મળી હતી. આજે 1 તોલા સોનાનો ભાવ 100 રૂપિયા ઘટીને 29,900 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 350 રૂપિયા ઘટીને 38,150 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 350 રૂપિયા ઘટીને 37,950 રૂપિયા રહ્યો હતો. સમાચારાંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. વિધાનસભા બેઠકોની ચૂંટણીમાં ખરાખરીનો જંગ. ગત વિધાનસભા ચૂંટણીના પરિણામોની સરખામણીએ આ વખતે પરિવર્તનનો પવન ફૂંકાવાનો મજબૂત આશાવાદ. આતંકવાદની આગમાં સળગતા કાશ્મીરના શ્રીનગર ખાતેના લાલ ચોકમાં વટકે સાથ તિરંગો લહેરાવી ચૂકેલા પ્રખર રાષ્ટ્રવાદી શશિકાંતભાઈ પંડ્યાને પ્રતિનિધિ તરીકે ચૂંટાવવા ડીસા મત વિસ્તારના મતદારો ઉત્સુક.
ડીસાના હિન્દુ યુવા સંગઠને પણ શશિકાંતભાઈ પંડ્યાને આપ્યું ખુલ્લું સમર્થન. એચડીએફસી બેંકની ધાનેરા શાખા દ્વારા યોજાયેલ રક્તદાન શિબિરને નોંધપાત્ર સફળતા. બેંકના અધિકારીઓ કર્મચારીઓ તેમજ ગ્રાહકોએ 50 બોટલ રક્તનું કર્યું દાન. અરબી સમુદ્રમાં સર્જાયેલું ઓખી વાવાઝોડું સમુદ્રમાં જ વિખેરાઈ જતા ગુજરાત પરનો ખતરો ટળ્યો. જોકે સતત 2 દિવસ સુધી વરસાદી માહોલ જારી રહેતા રવિ પાકોને નુકસાન થવાની ભીતિથી ખેડૂત આલમ ચિંતિત. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.